निमंत्रण बदल आव्या छो ए बदल आपने अभिनंदन आपीए साथे साथे आवनार समय में वडोदरा शहर ने जे देन आपवा जई रह्या छे जन मागणीनी एना ऊपर आपने अपना वडोदरा शहरना मेयरश्री साथे डेप्यूटी मेयर जोड़ाया छे नेता छे दंडक छे अने साथे कमिश्नर पण छे तमामनी उपस्थितिमां माननीय मेयरश्री आपणी वच्चे जे वात मूकशे એ વાતને સહજ સ્વીકાર્યા બાદ આપના માધ્યમથી લોકો સુધી આ સંદેશ જાય એ માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે. માનનીય મેયરને વિનંતી કરું આપણને માર્ગદર્શન આપો. થોડોક અવાજ ખરાબ છે એટલે વડોદરા મહાનગરપાલિકા એ વડોદરા શહેરના નાગરિકોની લોક સુવિધામાં સતત વધારો થાય અને હર હંમેશ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોની લોક સુવિધામાં સતત વધારો થાય એના માટે પ્રયત્નશીલ છે. એના માટે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ, વિવિધ પ્રકારના અલગ અલગ પ્રોજેક્ટો સમયાંતરે હાથ પણ ધરવામાં આવે છે અને એ જ દિશાની અંદર જે પ્રમાણે વડોદરા શહેર વિકસી રહ્યું છે, એનું વિસ્તરણ થઈ રહ્યું છે, ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ નિવારવા માટે વડોદરા શહેરની અંદર સૌથી લાંબો ફ્લાયઓવર એટલે કે ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તાનો ફ્લાયઓવર એ નક્કી કરવામાં આવ્યો હતો. એનું કામકાજ 5-6 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું અને આજે આ ફ્લાયઓવર એ બનીને તૈયાર થઈ ચૂક્યો છે અને તારીખ 25મીએ આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવનાર છે. તારીખ 25મીએ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે ત્યારે આ બ્રિજને અટલ બ્રિજ નામ સાથે જોડીને તેનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ બ્રિજ એ ઘણી બધી ખાસિયત ધરાવતો બ્રિજ છે. આ બ્રિજ એ વડોદરા શહેરનો અને ગુજરાતનો કદાચ સૌથી લાંબો ફ્લાયઓવર 3.5 કિલોમીટર લાંબો ફ્લાયઓવર છે જેની અંદર જે 40 મીટરનો રિંગ રોડ છે અને જ્યાં ટ્રાફિક જામની પરિસ્થિતિ ખૂબ સર્જાતી હતી કદાચ ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધી પહોંચવા માટે 25 જેટલી મિનિટ લાગતી હતી, આ ફ્લાયઓવર બની જવાના કારણે આ સમયગાળો માત્ર 5 મિનિટનો થઈ જશે. એટલે એવું કહી શકાય કે લોકોની 20 મિનિટની અવર જવરની બચત, એની સાથે પેટ્રોલ ઇંધણની પણ હજારો નાગરિકોની બચત આ ફ્લાયઓવર બનવાથી થવાની છે. આ ફ્લાયઓવરની અંદર રોજના એવું કહી શકાય કે એની વેસિનિટીમાંથી 6 લાખ લોકો ડેલી એવરેજમાં પસાર થતા હતા. જ્યારે આ ફ્લાયઓવર બનતો હતો ત્યારે અનેક હાલાકીનો સામનો નગરજનોએ કરવો પડ્યો છે, પરંતુ છેલ્લા 10 મહિનાની અંદર જે ગતિએ કોર્પોરેશને કામ લઈને આ ફ્લાયઓવર ખૂબ ઝડપથી બનાવ્યો છે ત્યારે આ તમામને હવે ટ્રાફિક જામની પરિસ્થિતિમાં સામનો ન કરવો પડે એ દિશાની અંદર કોર્પોરેશન કામ કરી રહી છે. આ ફ્લાયઓવરની વિશેષતાઓમાં આ ફ્લાયઓવરના પિયર પ્રોટેક્શન સહ ગાર્ડનિંગ અને આ ફ્લાયઓવરની ઉપર પણ ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે જે આની ખાસ વિશેષતા છે. ફ્લાયઓવરની નીચે પણ ગાર્ડનિંગની સાથે એવું કહી શકાય કે પેવડ બ્લોકની અને પાર્કિંગની પણ સિસ્ટમ આ ફ્લાયઓવરની નીચે અને જે સાઈડના અપ એન્ડ ડાઉન રેમ્પ છે એની નીચે આખી પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવનાર છે. આ ફ્લાયઓવર મલ્ટી કલરથી રંગવામાં આવશે. નીચેથી એકવાર ઉપરથી જતા વાહનો શરૂ થઈ જશે જેથી નીચે કાર્પેટનું કામ કરવું, કલરનું કામ કરવું, પેવડ બ્લોકનું ફિનિશિંગ કરવું, આ તમામ કામગીરી ખૂબ સરળતાથી થઈ જાય એના માટે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન ગણતરીના દિવસમાં એટલે 3-4 દિવસની અંદર જ નક્કી કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે રાત્રે એનું કન્ફર્મેશન આપ્યું છે અને એટલે જ આ ફ્લાયઓવર તારીખ 25મીએ
पूर्व वडाप्रधान अटल बिहारी वाजपेयी जी नाम पर आपने अटल ब्रिज नाम आपने फ्लायओवरनु उद्घाटन माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल वरद हस्ते तारीख 25 मीए बपोरे 2:30 कलाके राखवामां आव्युं छे। एनी साथे जारे माननीय मुख्यमंत्री वडोदरा आवी रह्या छे त्यारे वडोदरा शहेरनी मध्यनी अंदर वडोदरा शहेरनो ऐतिहासिक वारसो गणाय वडोदरा शहेरनु एक हेरिटेज बिल्डिंग एवं न्याय मंदिर बिल्डिंग पण हवे कॉर्पोरेशन ने ए दिवसे हस्तांतरित थवानुं छे मळवानुं छे अने सिटी हेरिटेज म्यूजियम बने आ दिशानी अंदर आ बिल्डिंगनुं हस्तांतरण कॉर्पोरेशन ने ए दिवसे माननीय मुख्यमंत्रीशीनी विशेष उपस्थितिमां थवा जई रह्युं छे। एनी साथे वडोदरा शहेरनी अंदर समा विस्तारनी अंदर ज्यां मोटो फ्लेग लाग्यो छे ए गार्डननुं पण लोकार्पण ए दिवसे माननीय मुख्यमंत्रीशीना वरद हस्ते करवानुं छे। त्यां विविध प्रकारना वृक्षों जेमां बिलीपत्र पुत्री पुत्रजीवा रूखड़ो सिंदूरी अरडूसी 81 प्रकारना 785 जेटला वृक्षों प्लांटेशन थई चूक्यू छे। विविध सुगंधित फूलों अने विविध प्रकारना पाम ट्री आ वगैरेनुं प्लांटेशन पण एमां करवामां आव्युं छे। एक विशेष प्रकारे आ गार्डननी अंदर स्वस्तिक वन पण उभो करवानो अर्बन फॉरेस्ट उभो करवानो कॉर्पोरेशने एक सुरत सुंदर मजानुं आयोजन पण कर्युं छे अने ए त्यां पूरुं पण करी देवामां आव्युं छे। त्यारे ए दिवसे आ गार्डननुं पण समा तलाव पासेना आ गार्डननुं पण लोकार्पण माननीय मुख्यमंत्रीशीना हस्ते ज एनुं पण लोकार्पण थवा जई रह्युं छे। माथे उठा बोला।